કરી રહેલા યુવાનો માટે સારા સમાચાર આવ્યા છે. મોદી સરકારે મોટી જાહેરાત કરી છે. આવતા 1.5 વર્ષમાં 10 લાખની ભરતી કરવામાં આવશે. સરકારના તમામ મંત્રાલયોમાં ભરતીની જાહેરાત થશે. પ્રધાનમંત્રી તરફથી આ ટ્વીટ કરી અને માહિતી આપવામાં આવી છે. મોદી સરકારની આ મોટી જાહેરાત જેમાં આવતા 1.5 વર્ષમાં 10 લાખની ભરતી થશે. સરકારી મંત્રાલયો અને વિભાગોમાં આ યુવાનોની ભરતી કરવામાં આવશે અને તમામ મંત્રાલયોમાં 1.5 વર્ષની અંદર આ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. વડાપ્રધાનશ્રીએ અગાઉ પણ જાહેરાત કરી હતી કે જે સ્વરોજગાર માટે લોન માટે જેમાં MSME એટલે કે નાના રોજગાર માટે 1 થી 50 લાખ રૂપિયા સુધીની અને મોટા રોજગાર માટે 50 લાખથી માંડીને 50 થી 100 કરોડ રૂપિયા સુધીની લોન આપવામાં આવતી હતી અને આ લોનની અંદર ઘણા બધા લોકોએ લાભ લીધો, જેમાં ગુજરાત મોખરે રહ્યું છે. અને અત્યારે આપણે જોવા જઈએ તો જે પ્રમાણે શિક્ષણનું પ્રમાણ વધ્યું એ પ્રમાણે શિક્ષણનું પ્રમાણ વધ્યું છે, વસ્તીનું પ્રમાણ વધ્યું છે એ પ્રમાણે શિક્ષિત લોકોની પણ સંખ્યા વધી છે અને જે લોકો રોજગારી મેળવવા માટે પ્રયત્નો કરતા હોય છે અને રોજગારીમાં સરકારી નોકરી એ લોકોનો પ્રથમ પર્યાય હોતો હોય છે, તો આ પ્રથમ પર્યાયને પહોંચી વળવા માટે સરકારમાં જેટલી જગ્યાઓ ખાલી છે એટલી જગ્યાઓ વહેલી તકે પૂર્ણ કરવા માટે અને પહેલી 10 લાખ નોકરીઓ એ 1.5 વર્ષમાં પૂર્ણ કરવા માટે વડાપ્રધાનશ્રીએ જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આજે સવારે ટ્વીટ છે તે કરવામાં આવ્યું છે અને 1.5 વર્ષની અંદર 10 લાખ બેરોજગાર યુવાનો છે તેમને નોકરી આપવાની વાત છે તે કરવામાં આવી છે. આ જાહેરાતને લઈને રાજકોટના યુવાનો છે તેઓ શું માની રહ્યા છે તે આપણે તેની પાસેથી જ જાણીશું. શું કહેશો, પ્રધાનમંત્રીએ જે રીતના આજે જાહેરાત કરી છે કે 1.5 વર્ષમાં 10 લાખ યુવાનોને નોકરી આપવામાં આવશે, આને આપ કઈ રીતના જુઓ? વડાપ્રધાન સાહેબે જે આજે ટ્વીટ કરીને જાણકારી આપી છે કે યુવાનોને 10 લાખ યુવાનોને રોજગારી આપશે, તો વિવિધ ક્ષેત્રોમાં માનો કે અલગ અલગ મેડિકલ કોલેજો બનાવી છે, એમાં સીટો જે વધારી છે, તો સ્વાભાવિક વસ્તુ છે યુવાનો પોતાના કેરિયર માટે અભ્યાસ કરતા હોય અને અભ્યાસ પૂર્ણ થયા ત્યાર પછી કયા સેક્ટરમાં જવું, કઈ સરકારી નોકરી મળે એના માટે વિવિધ યોજનાઓ સરકાર દ્વારા અમલ કરવામાં આવી હતી અને એ અમલવારીના અનુરૂપે આજે 10 લાખ યુવાનોને રોજગારી મળશે. આ યુવાનોને વ્યવસ્થિત પોસ્ટિંગ મળશે અને પોતાના કેરિયરને આગળ વધારી શકે એના માટેના તમામ રસ્તાઓ ખુલ્લા થશે. 100% ફાયદો થવાનો છે. એનું કારણ છે કે જ્યારે CM તરીકે મોદી સાહેબ જ્યારે ગુજરાતનું સંચાલન કરતા હોય ત્યારે પણ હજારો યુવાનોને સરકારી નોકરી મળી જ છે અને અત્યારે પણ જે પણ યુવાનો પ્રયત્નો કરે છે એના પ્રયત્નો 100% પાર પડશે અને મોદી સાહેબે જે ટ્વીટ સ્વરૂપે વચન આપ્યો છે વચન 100% પાડશે, કેમ કે ભૂતકાળમાં આપણે જોયું કે જેટલા પણ વચનો સાહેબે આપ્યા છે એ બધા વચનો પાડ્યા છે. એટલે કદાચ કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ વિરોધ પક્ષ આવી ચર્ચા કરતો હોય કે ભાઈ આ ટ્વીટ રિલેટેડ કામ નથી થતું કે નહીં થાય, તો એ સતત ખોટી વાત છે. હંમેશા સાહેબે વચન પૂરા કર્યા છે અને યુવાનોને હંમેશા નોકરી હોય કે કોઈ પણ ફિલ્ડમાં હોય આગળ કુછ કરવા માટે પ્રેરિત કર્યા છે. આ જે જાહેરાત કરવામાં આવશે તેનાથી જે ગુજરાત અને દેશભરના જે યુવાનો છે તેમને રોજગારી છે તે પૂરતા પ્રમાણમાં મળવાની છે. રાજકોટના જે યુવાનો છે તેઓ આ જે જાહેરાત કરવામાં આવી છે તેને આવકારતા જોવા મળી રહ્યા છે. કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ.